મિત્રો પિતૃપક્ષમાં ભૂલથી પણ તમારે આ કામ ન કરવા જોઈએ, નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે અને તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં માત્ર દુઃખ અને સમસ્યાઓ જ આવશે. તેથી જ મિત્રો પિતૃપક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પિતૃદોષનું કારણ બને છે. પિતૃદેવ નારાજ થઈ શકે છે. પિતૃપક્ષમાં કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી અને સાથે સાથે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ આ સમયમાં ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ પિતૃપક્ષમાં એટલે કે શ્રાદ્ધમાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. મિત્રો તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં પિતૃદેવાય નમઃ જરૂરથી લખજો, જેથી આપના પર પિતૃદેવના આશીર્વાદ હંમેશા રહે. ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કોઈપણ બાબત સાંભળવાની રહી ના જાય. એક, શ્રાદ્ધ કરવા માટે લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન તમે પિત્તળના વાસણોમાં ભોજન ખાઈ શકો છો અને તાંબાના વાસણમાં પાણી પી શકો છો. બે, તમે શ્રાદ્ધ માટે જે ભોજન તૈયાર કરી રહ્યા છો તે ન તો કોઈએ ચાખવું જોઈએ અને ન તો પહેલા તમારે ખાવું જોઈએ. ત્રણ, પિતૃપક્ષ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, દુકાનનો શુભારંભ વગેરે જેવા કોઈપણ શુભ કાર્ય ન કરવા જોઈએ. તેને શુભ માનવામાં આવતું નથી. તેમજ કોઈ નવું કામ ન કરવું, કારણ કે તે પિતૃદોષનું કારણ બને છે. ચાર, સાંજના સમયે અને રાતના સમયે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ નારાજ થાય છે. રાત્રે ક્યારે શ્રાદ્ધ ન કરવું, કારણ કે રાત્રિએ રાક્ષસોનો સમય છે. આ સમયે શ્રાદ્ધ વિધિ કરવામાં આવતી નથી. શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સમયે બપોરનો સમય છે. પાંચ, તર્પણ દરમિયાન કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ તલનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. પિતૃપક્ષ દરમિયાન દારૂ, માંસાહારી ખોરાક, રીંગણ, લસણ, વાસી ખોરાક, મૂળો, દૂધી, કાળું મીઠું, સત્તુ, જીરું, મસૂરની દાળ, ચણા વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે. જો કોઈ શ્રાદ્ધમાં આનું સેવન કરે છે તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને તમારે દુઃખ અને દરિદ્રતાનું સામનો કરવો પડે છે. છ, સમયસર કરવામાં આવેલું દાન અક્ષય પરિણામ આપે છે. પિતૃપક્ષ દરમિયાન કોઈપણ પ્રાણી કે સંત વગેરે તમારા દરવાજે આવે તો તેમનું અપમાન ન કરો. આ ઉપરાંત જો કોઈ ગાય, કૂતરો કે ભિક્ષુક તમારા દરવાજે આવે તો તેને ભૂખ્યા પેટે પાછા ન જવા દયો. આ સાથે કેટલીક એવી વસ્તુ છે જે તમારે પિતૃપક્ષમાં ન ખાવી જોઈએ. જે વ્યક્તિ શ્રાદ્ધ ક્રિયા કરે છે તેણે બહારના ભોજનનું સેવન ન કરવું જોઈએ. એક, પિતૃપક્ષમાં દૂધનું સેવન ન કરવું જોઈએ. જો કે જે દિવસે તિથિ હોય તે દિવસે તમે તમારા પૂર્વજોના નામ પર ખીર બનાવી શકો છો. વાસ્તવમાં ખીરને પૂર્વજોનું ભોજન માનવામાં આવે છે, તેથી તમે ખીરનું સેવન કરી શકો છો. બે, શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન મૂળા અને ગાજરનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં મૂળા અને ગાજરને અપવિત્ર માનવામાં આવે છે અને પૂજામાં તેનો ઉપયોગ પણ પ્રતિબંધિત છે. ત્રણ, વાસ્તવમાં આ શાકભાજી સાથે સંબંધિત છે. પિતૃપક્ષ દરમિયાન રાંધેલા ચોખાનું સેવન ન કરવું જોઈએ. તેનું સેવન પિતૃપક્ષમાં વર્જિત માનવામાં આવે છે. અરવા ચોખાનો ઉપયોગ પૂજામાં થાય છે, જેને કાચા ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે તેનું સેવન કરી શકો છો. ચાર, પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં આમ કરવું અશુભ માનવામાં આવે છે. પાંચ, શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન અળવીનું સેવન પણ વર્જિત માનવામાં આવ્યું છે, તેથી આ સમયગાળા દરમિયાન અળવીનું અને કારેલાનું સેવન ન કરો. મિત્રો, આ સમયગાળામાં પૂર્વજો માટે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમુક એવી વસ્તુઓ જેનું તમે દાન અવશ્ય કરજો, સાથે જ અમુક એવી વસ્તુઓ જેનું ભૂલથી પણ દાન ના કરજો, જેમાં એક, કાળા તલ પિતૃઓને અર્પણ કરવામાં અને શ્રાદ્ધમાં થાય છે.
પિતૃપક્ષ દરમિયાન કાળા તલનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને ગ્રહોના અવરોધો અને જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. પિતૃઓને વસ્ત્રોનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓને પહેરવા યોગ્ય કપડાં અથવા તો ધોતી કુર્તા અને ટુવાલનું દાન કરવું જોઈએ. તેની સાથે આ સમયગાળામાં પગરખા, ચપ્પલ અને છત્રીનું દાન પિતૃદોષ અને રાહુ કેતુ દોષ માટે નિવારક ઉપાય માનવામાં આવે છે. બે, પિતૃપક્ષમાં અન્નનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભૂખ્યા અને ગરીબ લોકોને ભોજન કરાવવું જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો લોટ, ચોખા, કઠોળ, શાકભાજી, ઘી, ગોળ, મીઠું વગેરે જેવી ખાદ્ય સામગ્રીનું દાન કરો. તેને પ્રત્યક્ષ કે પરોક્ષ દાન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન. તેનાથી પિતૃઓ નારાજ થઈ શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. એક, પિતૃપક્ષમાં ભૂલથી પણ સાવરણીનું દાન ન કરો. માન્યતાઓ અનુસાર વ્યક્તિએ પિતૃપક્ષ દરમિયાન સાવરણીનું દાન કરવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં પિતૃપક્ષ દરમિયાન સાવરણીનું દાન કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત પિતૃપક્ષ દરમિયાન ઘરના ઉપયોગ માટે પણ નવી સાવરણી ન ખરીદવી જોઈએ. બે, પિતૃપક્ષ દરમિયાન ચપ્પલ અને કપડાંનું દાન ન કરો. પિતૃપક્ષ દરમિયાન મોટાભાગના લોકો વસ્ત્રોનું દાન કરે છે. તમે કપડાંનું દાન કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે કપડાં જૂના ન હોવા જોઈએ. નવા વસ્ત્રોનું જ દાન કરવું જોઈએ. સાથે જ એવા કપડાં ખરીદો જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ સરળતાથી કરી શકે. તે સાથે ભૂલથી પણ જૂતા અને ચપ્પલનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારો રાહુ પ્રભાવિત થઈ શકે છે અને તમે રાહુ દોષથી પીડાઈ શકો છો. ત્રણ, કાળા કપડાં. હિન્દુ પૂજા અને તમામ ધાર્મિક વિધિઓમાં કાળા કપડાંનો ઉપયોગ વર્જિત અને અશુભ પણ છે. તેથી પિતૃપક્ષ દરમિયાન કાળા રંગના કપડાંનું દાન ન કરવું જોઈએ. ચાર, પિતૃપક્ષમાં સરસવના તેલનું દાન ન કરવું જોઈએ. આ સિવાય પાંચ, પિતૃપક્ષ દરમિયાન જૂના વસ્ત્રોનું દાન કરવું પણ અશુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. છ, શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને શુદ્ધ અને તાજું ભોજન જ અર્પણ કરવું જોઈએ. ભૂલથી પણ પિતૃઓને વધેલું અને વાસી ભોજન ન આપવું જોઈએ. તો ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષમાં કયા વિશેષ ઉપાય કરવા જોઈએ જેનાથી આપણા પૂર્વજોના આશીર્વાદ હંમેશા આપણા ઉપર બન્યા રહે. એક, મિત્રો, શાસ્ત્રોમાં તુલસીના છોડને સકારાત્મકતા પ્રદાન કરનાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન તુલસીના છોડની પૂજા કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. અસંતુષ્ટ પૂર્વ સંતુષ્ટ થઈ જાય છે, તેમનો ક્રોધ પણ શાંત થાય છે અને પિશાચ જગતમાં ફસાયેલા પૂર્વજોને પણ મોક્ષ મળે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન જે પિતૃઓ પોતાના પરિવારમાંથી ભોજન અને પ્રસાદ મેળવીને પ્રસન્ન થાય છે તેમના પર આશીર્વાદ વરસાવે છે. બે, જો તમારા દરેક કામ બગડી રહ્યા છે અને તમારા પૂરા પ્રયત્નો છતાં તમને સફળતા નથી મળી રહી, તો પીપળાના અને વડના વૃક્ષો વાવો. ભગવાન વિષ્ણુના મંત્રનો પણ જાપ કરો. આમ કરવાથી કામમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. ત્રણ, તાપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા અને પિતૃદોષને દૂર કરવા માટે ઘરની દક્ષિણ દિવાલ પર તમારા પૂર્વજોની તસવીર લગાવો અને તેમના ફોટાની સામે દીવો, ધૂપ કે અગરબત્તી પ્રગટાવો. ખાસ કરીને જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવું કરશો તો તમને વિશેષ લાભ થશે. પિતૃદોષને શાંત કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે. પિતૃપક્ષ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરો. પિતૃદોષના અશુભ પ્રભાવથી બચવા માટે પાંચમુખી, સાતમુખી, આઠમુખી અને બારમુખી રુદ્રાક્ષ એક સાથે ધારણ કરો. જો આ ઉપલબ્ધ ન હોય તો તમે નવગ્રહ રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી શકો છો. ચાર, પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે
પિતૃપક્ષ અને અમાસના દિવસે પિતૃઓને ભોજન અર્પણ કરવું જોઈએ અને પિતૃસ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો આ સર્વપિતરી અમાસ પર તમારા પૂર્વજોને ખીર અર્પણ કરો. તેમને દૂધ અને ચોખાની ખીર અને પૂરી અર્પણ કરો. પૂર્વજોને ખીરપૂરી અર્પણ કર્યા પછી 21 કન્યાઓને અને 7 છોકરાઓને પૂરી ખવડાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેનાથી પરિવારના સભ્યોની આવકના સ્ત્રોતમાં પણ વધારો થાય છે. 5. તમારે કાચું દૂધ લઈને લીમડો, પીપળો અને વળની ત્રિવેણીમાં અર્પણ કરવાનું રહેશે. તમારે વૃક્ષની 7 વાર પ્રદક્ષિણા કરવી પડશે. આ દરમિયાન તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. 6. જો કોઈના લગ્ન ન થઈ રહ્યા હોય અને સંબંધ વારંવાર તૂટી જાય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પિતૃપક્ષ દરમિયાન શ્રીફળનો ઉપાય કરો. આ માટે કીડીના દરની પાસે 3 શ્રીફળને જમીનમાં દાંટી દો. આનાથી તમારી સમસ્યા દૂર થશે. 7. જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃપક્ષના સોમવારે સવારે સ્નાન કરીને ઉઘાડા પગે શિવ મંદિરમાં જવું. હવે શિવલિંગ પર 21 આંકના ફૂલ, કાચી લસ્સી અને બિલવના પાન ચડાવો. તેનાથી દોષ દૂર થશે. પિતૃ અમાસના દિવસે બાવળના ઝાડ નીચે પિતૃઓ માટે ભોજન રાખવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ ખરાબ નજરથી પણ બચાવે છે. મનોકામના પૂર્ણ કરવા માટે પિતૃપક્ષ દરમિયાન દરરોજ બપોરે પીપળાના ઝાડને જળ, ફૂલ, અક્ષત, દૂધ, ગંગાજળ, કાચાતલ અર્પિત કરો અને સ્વર્ગસ્થ સ્વજનોને યાદ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. 8. મિત્રો, તુલસીના ઉપાયને પિતૃપક્ષના 16 દિવસના સમયગાળામાં ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ આ વચ્ચે ધ્યાન રાખો કે એકાદશી અને રવિવાર ન આવતો હોય. તેમજ શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં ઘરનો કોઈપણ સભ્ય તુલસીના ઉપાય કરી શકે છે. તેના માટે તુલસીના કુંડા પાસે 1 વાટકી મૂકી દો. તે બાદ હથેળીમાં ગંગાજળ લઈને 5 કે 7 વાર પોતાના પિતૃઓનું નામ સ્મરણ કરો. સાથે જ બાબા વિશ્વનાથનું નામ લઈને ધીરે ધીરે ગંગાજળ પધરાવી દો. હાથ જોડીને માતા તુલસી અને પિતૃઓને નમન કરો. આ ગંગાજળને તમે કોઈપણ પવિત્ર છોડમાં નાખી શકો છો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે અને આ ઉપાય કરવાથી પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને 1 લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. આભાર.